તો એ પ્રસાદ લેવો ન જોઈએ એટલે એને લીધો નહીં, એ વાત મહાપ્રભુજી અહીંયા સ્પષ્ટ ચોખી કહે છે. તો આપણે એ વાતને નથી સ્વીકારવા તૈયાર, કેમ કે અયમ એ વહી પાષંડો યલ લેશે ને અખિલ બાધનમ. એક વાક આપણે ઠાકોરજીનો પ્રસાદ લેવો જોઈએ. ઠાકોરજીનો પ્રસાદ ન લેવો તો શું હોટલમાં જમવું? અરે ભાઈ, હોટલમાં જમવાની કોણ કે છે? ઘરમાં કેમ નથી તમે પ્રસાદ ઠાકોરજીને ભોગ ધરીને લેતા? કોણ કે છે હોટલમાં જમવાનું? અને હકીકત પાછી એ છે કે કયો બાળક હોટલમાં નથી જમતો? વૈષ્ણવો ચોખ્ખું કે છે કે વિમાનમાં અમેરિકા પધારે ત્યારે એર હોસ્ટેસના હાથનું અરોકતા હોય છે બાળકો, અને કોઈ કોઈક વખતે પકડી પાડે એમને તો પાછા એમ કહે છે કે ના ના, ડોક્ટરે કહ્યું ને કે એસિડિટી વધી જાય એટલે કાંઈક લેવું એટલે કાંઈક લઈ લીધું, એમાં બીજું કાંઈ નથી. તો લઈ લીધું ત્યાં લઈ લીધું, એમાંય કાંઈ અમને વાંધો નથી. માણસ છે, માણસમાં માણસને એસિડિટી થાય, એસીએ થાય અને ડીટીએ થાય. તો એસિડિટી આપણને થઈ ગઈ છે કે અમે સાક્ષાત પુરુષોત્તમ, તો થાય એસિડિટી. એમાં લેવું હોય તો લો એર હોસ્ટેસનો હાથનો. એક એક મહારાષ્ટ્રીએ તો ત્યાં સુધી કર્યું કે ઉચિંતા એક બહેનને ઘેર પધાર્યા ન્યુયોર્કમાં, એ બહેન પોતે મને બતાવ્યું કે એમણે આવીને મને કહ્યું કે અમને તમારે ઘેર આવવું છે. એને કહ્યું પધારો. તો હવે એને શું ખબર બિચારીને, તેને કહ્યું કે તો ડિનર મારે ત્યાં જ લેજો. મહારાષ્ટ્રીએ કહ્યું વારું, તમારે ત્યાં લઈશું, એક જ ટેબલ ઉપર. હું અહીંયા વૈષ્ણવને છોડાવી દે છે કે તમે જોઈ પણ નથી શકતા, અમેરિકન વૈષ્ણવ નથી જોઈ જતા, કેમ કે ડોલર છે ત્યાં, અહીંયા રૂપિયા છે. ત્યાં એક ડોલરનો 50 થાય ને રૂપિયા, એટલે ત્યાં નથી છોવાતું, અહીંયા થોવાઈ જાય. તો એક ટેબલ ઉપર ડિનર લેતા હતા. અને પછી હળવેથી મહારાજે કહ્યું કે અમે અહીંયા આવ્યા ને અમારા ટિકિટનો બધો ખર્ચો પાર નથી પડ્યો, એટલે તમે કંઈક એવું ફંડ ફાલો ભેગો કરાવો ને. ત્યારે એને કહ્યું કે એ તો મહારાજ આપને પોતાના માર વૈષ્ણવને કહેવું જોયું. તેમને પૂછ્યું તો તમે કોણ? બોલે હું તો જૈન છું. બોલે અરે અરે અરે, આ વાત કોઈને કહેતા નહીં હો, કે અમે તમારી સાથે મહારાજો નહીં. અમારા લોકોની એવી લાચારી કપોળી સ્થિતિ છે. એક વૈષ્ણવે કહ્યું કે મહારાજ હું છોવાયેલી છું. બોલે એ તો હિન્દુસ્તાનમાં એમસી હોય તો છોવાઈ જાય, અમેરિકામાં ન છોવાય. તમે ગેરેજમાં મૂકી દેશો, બનાવીને અમે લઈને ખાઈ જશું, તમે એમસી હો તો, પણ અહીંયા છોવાઈ જાય. પાછા અહીંયા એમસી ન પાલી શકતા હોય તો તમને સેવા કરવાની છૂટ નથી. ત્યાં વૈષ્ણવો એમસી ન પાલે તો મહારાજ પોતે અરોગે વૈષ્ણવોને પણ ખવડાવે સાધના, એટલી બધી છૂટછાટ છે. તો ભાઈ, મુખ્ય મુદ્દો એ છે કે આ ધર્મ કરો કે તે ધર્મ કરો, પણ જે ધર્મ હોય તે કોમન તો હોવો જોઈએ ને. ધર્મ કોમન હોવો જોઈએ. અને ધર્મ કોમન શા માટે નથી થતો? એનું મુખ્ય કારણ એ કે અયમ એ વહી પાખંડો યદ લેશે ને અખિલ બાધનમ. આપણે એક સૂત્ર પકડી લીધો કે ભોગ રાગ અને શૃંગારનો વૈભવ હોવો જોઈએ. બાકી મહાપ્રભુજીએ શું કહ્યું તેની કોયર કોઈને લેવાની ગમતી નથી, નથી વૈષ્ણવોને, નથી મહાપ્રભુજીને. પણ મહાપ્રભુજીનો પુષ્ટિ માર્ગ, મહાપ્રભુજીની કંઠી લઈને બ્રહ્મ સંબંધની પ્રોમિસ મહાપ્રભુજીએ અમારામાંથી કોઈ બાળકને નથી આપી, મહાપ્રભુજીને આપી છે. મહાપ્રભુજીએ પ્રોમિસ લીધી છે કાઉન્ટર સિગ્નેચર કરીને. તો મહાપ્રભુજીએ જે રીતે કાઉન્ટર સિગ્નેચર કરી છે, જે ટર્મ્સ અને કન્ડિશનમાં, એ ટર્મ્સ અને કન્ડિશન અમને એક્સેપ્ટેબલ હોય તો એ એગ્રીમેન્ટ અમારા સુધી કેરી ફોરવર્ડ થશે. અને મહાપ્રભુજીએ જે ટર્મ્સ અને કન્ડિશનથી એક્સેપ્ટ નથી કરી, તે અમને કેન્સલ ન કરતા હોઈએ તો એ કન્ડિશન, એ એગ્રીમેન્ટ કેન્સલ થાય છે, MOU કેન્સલ થઈ જાય છે. એ સ્પષ્ટ વાત દરેક પુષ્ટિમાર્ગીએ, વૈષ્ણવે અને મહારાજે સમજવી પડશે. આજે કદાચ માઠું લાગતું હશે, મરચું લાગતું હશે, ઇટ્સ ઓલ રાઈટ. તો આપણે ઘરના છીએ બધા, મરચું લાગે તો શું વાંધો છે? થોડુંક તમતમું લાગે, થોડુંક જલ પી લેવાનું, થોડીક રસગુલ્લા ઉપરથી ખાઈ લો. પણ સમજવો મહાપ્રભુજીનો સિદ્ધાંત, પડશે પડશે ને પડશે, આજે નહીં તો કાલે પડશે. મહાપ્રભુજીના સિદ્ધાંતને સમજ્યા વિના આ પુષ્ટિ માર્ગમાં આપણે સરખી રીતે ચાલી નહીં શકશું. અને એ પોલિસી મહાપ્રભુજીના ઉપર આપણે એપ્લાય નથી કરી શકતા કે એક વચન પકડીને અખિલ વચનોનું બાદ કરી દો. બસ એક વચન પકડી લેવું કે નયક ભોગ રાગ ભોગ વૈભવનો જે આપણો માર્ગ છે, તેથી જે રીતે થાય તે નેક ભોગ. ભાઈ, તો ભાઈ એક ક્લબ ચલાવો ને સારી, કે જેમાં ખૂબ બધું નેક ભોગ રાગ વૈભવ ચાલે. એમાં હવેલી ચલાવવાની શું જરૂરત છે? હવેલી ચલાવવી હોય તો ઘરમાં તમે તમારા પૈસાથી એક્ઝિબિશન કર્યા વિના તમને ભેટ નથી. મહારાજોને એકંદરે કેટલી ભેટ આવે છે, જન્મદિવસની ભેટ, શાદીની ભેટ, જનોઈની ભેટ, પછી પધરામણીની ભેટ, વૈષ્ણવોને ત્યાં શાદી હોય તેની ભેટ, પછી ખવાસોને પેલી સેવકીની ભેટ, પછી ગાય માતાને ઘાસની ભેટ,
કેટલી બધી ભેટ આવે છે. હવે એક ભેટ ન લીધી ઠાકોરજીની તેમાં શું ઘસાઈ જવાનું હતું? ઓછી ભેટ છે. કોઈ પણ મહારાજ આજની તારીખમાં કોઈ પણ એક ઇન્ડસ્ટ્રીયલિસ્ટ કરતા ઓછા વૈભવમાં નથી જીવી રહ્યો. કોઈ પણ એક મહારાજ કોઈ પણ ઇન્ડસ્ટ્રીયલિસ્ટ કરતા ઓછા વૈભવમાં નથી. જે આટલો વૈભવ જયારે ઓલરેડી તમારી પાસે છે તો આટલો તો ત્યાગ કરો. મહાપ્રભુ કહે છે કે ત્યાગ વૈરાગ્ય. મહાપ્રભુજી સ્પષ્ટ કહી રહ્યા છે મોટો ત્યાગ નથી કરવાનો. સત્સંગે સર્વ વિજ્ઞાને ત્યાગ સાધન સેવયા, થોડુંક આટલો ત્યાગ કરો. એ તો વૈષ્ણવોનો કેટલો ઉપકાર છે કે અમને સંડાસ જવાની ભેટ નથી કરતા, કે આજે છીવે જાઓ છો તેની 100 રૂપિયા ભેટ, હવે પિશાબ કરવા જાઓ છો એની 100 રૂપિયા. તો સાત દરેક વાતની ભેટ છે. ક્યાંય વૈષ્ણવોનો પ્રેક્ટિકલી એવો એક રિફ્લેક્સ એક્શન ડેવલપ થઈ ગયો છે કે મારા દેખાયો ને ગજવામાં હાથ નાખ, રૂપિયા ટટોલે, કેટલા રૂપિયા, 5, 10, 100 જે મળે તે ભેટ. મારે એરપોર્ટમાં એવું થયું, હું કલકત્તામાં હું ઉભો હતો, કોઈ મને તેડવા આવનારા હતા તે આવ્યા નહીં. ચિંતા એક ભાઈ કહો આપ અહીંયા પધાર્યા? હા. તરત ગજવામાં નાખીને 100 રૂપિયાની ભેટ ધર્યો. મને એટલી શરમ આવી કે નીચે ફેંકી ગયા, આપણે ઉઠાવાય કેવી રીતે? એટલે એક ભાઈ મારી બાજુમાં ઉભા થયા, જોતા હતા કે હું ઉઠાવી નહીં રહે, તેને ઉઠાવીને મારી સામે જ પોતાના ગજવામાં મૂકી લીધા. વૈષ્ણવનો ઓલમોસ્ટ રિફ્લેક્સ એક્શન ડેવલપ થઈ ગયો છે કે મારા દેખાયા નહીં કે ધાર ભેટ. ક્યાંય દેખાય, સંડાસમાં દેખાય, દારૂખાનામાં દેખાય, સિનેમા થિયેટરમાં દેખાય, ટ્રેનમાં દેખાય, દેખાયા નહીં કે પનિશમેન્ટ આપ. દેખાયા શા માટે? એનો પનિશમેન્ટ ભરી જ દેતા હોય છે. હવે આટલો જયારે ભેટ આવતી હોય એમાં એક ઠાકુરજીની ભેટ નહીં લઈને, મહાપ્રભુજીના ઠાકુરજીના નામે ભેટ નહીં લઈને આપણા ભેટથી ઠાકુરજીની સેવા કરવામાં શું વાંધો પડી જાય છે એ ખબર નથી પડતી. સમવેર આપણે આપસમાં એકબીજાનો કોન્ફિડન્સ ખોઈ દીધો છે. કેમ કે મહારાજોને એમ લાગે છે કે તમને આ ટેવ પડી ગઈ છે, અમને એમ લાગે છે કે તમને આ ટેવ પડી ગઈ છે, અને તમને એમ લાગે છે કે મહારાજનું એના કામ નથી ચાલતો. વૈષ્ણવને બહુ દયા આવે છે કે મહારાજ ન લે તો બિચારા ક્યાં જાય. અરે પણ ક્યાં જાય? તમે કેટલું આપી રહ્યા છો એમાં ક્યાં કેમ નથી જતા? મહારાજ કેટલું બધું આપે છે. એક શાદી ડિક્લેર કરો ને ધડાધડ ભેટ આવી જતી હોય છે. એક જનોઈ ડિક્લેર કરો, ધડાધડ ભેટ આવી જતી હોય છે. કોઈને ઘેરમાં વગર બોલાવે જાઓ તો ધડાધડ ભેટ આવી જતી હોય છે. તમારે ત્યાં મરે તો અમને ભેટ આવે છે, અમારે ત્યાં મરે તો અમને ભેટ આવે છે. અમે પરણીએ તો અમને ભેટ આવે, તમે પરણો તો અમને ભેટ આવે. તમારે ત્યાં કોઈ જન્મે તો અમને ભેટ આવે, અમારે ત્યાં જન્મે તો અમને ભેટ આવે. કેટલી ભેટ, કેટલી ભેટ, તોય સંતોષ નહીં. There must be end to it. દક્ષયાજાન પૃથુરાજાની માફક એક જિદ્દ પકડી લીધી છે કે 100 સોમયાગ કરીને ઇન્દ્રપદ મેળવશું. ભાઈ શા માટે મેળવવું છે? શા માટે એક યાગ કરીને હરિને પ્રસન્ન કેમ નથી કરી લેતા? સ્વલ્પ સંતોષકમ કૃષ્ણચંદ્રમ, શ્રી મહાપ્રભુ ગુસાઈજી આજ્ઞા કરે છે, અંગુષ્ઠ ચોષકમ ગૂઢ રસ પોષકમ સ્વલ્પ સંતોષકમ કૃષ્ણચંદ્રમ. સ્વલ્પથી સંતુષ્ટ થનારા જે કૃષ્ણચંદ્ર છે એને આટલું બધો શા માટે અતિરેકમાં આપણે વિચારીએ છીએ? એ કૃષ્ણચંદ્રની કેટલી બધી નામોશીની વાત છે કે કૃષ્ણચંદ્ર આપણો એવો ભૂખડ કે જેને ગામથી માગીને આપણે ભેટ ધરવી પડતી હોય. શા માટે આપણે આપણા દ્રવ્યથી આપણા ઠાકોરજીને લાડ લડાવી નથી શકતા? ક્યાં વાંધો પડી ગયો? અયમ એ વહી પાખંડો યલ લેશે ન અખિલ બાધનમ. એટલે એના ઉપર ક્યારેક ને ક્યારેક કાબુ મેળવશે તો આપણે આ વસ્તુમાં. એટલે જ મહાપ્રભુ છે અહીંયા નિબંધમાં ચોખ્ખી આજ્ઞા કરે છે કે ભક્તિ માર્ગાનુસારેણ નિવેદન નિવેદિત વસ્તુનો પુનર્ગ્રહણ થઈ શકે છે, પણ પૂજા માર્ગમાં જે પ્રભુને દાન રૂપે અપાયેલી હોય. હવે પાછું ત્યાં પણ એમ જ કહે છે કે આપણો પૂજા માર્ગ છે જ ક્યાં? તો ભાઈ પૂજા માર્ગ નથી એ વાત સાચી છે, પણ પૂજા માર્ગ નથી તો પૂજા માર્ગમાં બીજાના પૈસાથી લઈને પૂજા કરી શકાય તેવો પૂજા માર્ગની સિસ્ટમ છે. ભક્તિ માર્ગમાં સિસ્ટમ એ નથી કે બીજાના પારકે પૈસે સેવા થાય, પોતાના ઘરમાં પોતાના દ્રવ્યથી પોતાના તનથી ઠાકોરજીની સેવા કરવી જોઈએ તે નિયમ છે. એ સિસ્ટમને કેમ ખોરવો છો એનો ખુલાસો નથી જડતો. શા માટે તમે ખોરવો છો વૈષ્ણવો મહાપ્રભુજીની કંઠી ગલામાં પહેરીને, અને શા માટે અમે ખોરવીએ છીએ એ ખબર નથી પડતી. એટલે ક્યાંક ને ક્યાંક આપણને એ મુદ્દા ઉપર વિચારવું જોઈએ. આજે વિચારવામાં માઠું લાગતું હોય તો કાલે વિચારજો, કાલે વિચાર માઠું લાગતું હોય આવતા વર્ષે વિચારજો. પણ પુષ્ટિ માર્ગને જીવવો હોય અને પુષ્ટિ માર્ગમાં જીવવું હોય તો આ જરૂરી છે, જરૂરી છે, જરૂરી છે, જરૂરી છે, એ વસ્તુ ભૂલવી ન જોઈએ. થોડાક પ્રશ્નો આવ્યા છે તેનો આપણે જોઈ લઈશું.
દરેક આસ્તિકવાદ અને ઇવન સાયન્સની દરેક નવી માન્યતાને આપણા શુદ્ધાદ્વૈત સાથે કમ્પેર કરીને આપણા વાદની ઉત્કૃષ્ટતા બતાવશો તો પછી વેદમાં નેતિ નેતિ કરીને જે વાત કહે છે તે કયા સેન્સમાં? એટલે જો હું ન બતાવતો તો તમને નેતિ નેતિ જાણવાની ઈચ્છા નથી? એવું તો નહીં પૂછો, પૂછો એવી રીતે કે હું બતાવતો હું કે ન બતાવતો હું. મહાપ્રભુજીએ ના બ્રહ્મવાદની જે ઉત્કૃષ્ટતા છે તો નેતિ નેતિવાદ નો સમન્વય કેવી રીતે, એવી રીતે પૂછવું જોઈએ. તમે ન પૂછ્યું તો પણ હું એમ માનીને ચાલુ છું કે તમારો આશય એવો શુદ્ધ જ હોવો જોઈએ, અશુદ્ધ આશયથી તમે નથી પૂછ્યો. સો લેટ અસ કમ ટુ ધ પોઈન્ટ કે નેતિ નેતિ